વાંસદા તાલુકાના ખડકિયા ગામે આવેલ ડુંગરને ડેવલપ કરી પવિત્ર ઉપવનના નામથી પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ વધતી ગંદકીથી પર્યાવરણને નુકસાન થવાની સ્થિતિ સર્જાઈ રહી છે। વાંસદા તાલુકાના ખડકિયા ગામે આવેલ ડુંગર જે લોંઢા ઈગળ ના નામથી ઓળખાય છે, આ ડુંગર ઉપર આવેલ અંબા માતાના મંદિરે ગ્રામજનો તહેવારોમાં પૂજા અર્ચના કરતા હોય છે। એક સમય ગઢ ઉપર જવાનો માત્ર પગપાળો રસ્તો હતો, ત્યારબાદ ગ્રામજનો દ્વારા ડુંગર ઉપર જવાનો મોટો રસ્તો બનાવાયો, ત્યારબાદ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આ ડુંગર ખાતે જમીન લેવલિંગ તાર ફેન્સિંગ પેવેલ બ્લોક અને વૃક્ષારોપણ કરી પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાઈ રહ્યું છે અને લોકો માટે કેટલીક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। પરંતુ અહીં આવતા લોકો દ્વારા ખૂબ જ ગંદકી ફેલાવવામાં આવી રહી છે, દ્વારા નાના બાળકોના ડાયપરથી લઈને પોતાની સાથે પ્લાસ્ટિક બેગમાં ખાવા પીવાની અનેક વસ્તુઓ લાવી તેનો ઉપયોગ કરી ખુલ્લેઆમ ગમે ત્યાં ફેંકી દેતા એ પ્લાસ્ટિક ઉડીને આજુબાજુ પથરાયેલ જંગલોમાં જઈ વાતાવરણને પ્રદૂષિત કરી રહ્યું છે, જે જંગલમાં રહેતા પશુ પક્ષીઓ માટે પણ ખૂબ જ હાનિકારક છે। તેમજ કેટલાક સામાજિક તત્વો દ્વારા અહીં મંદિરના કમ્પાઉન્ડમાં જ દારૂની મહેફિલ માણી ખાલી બોટલો ખુલ્લેઆમ ફેંકેલી જોવા મળે છે। તંત્ર દ્વારા ડુંગરને પવિત્ર ઉપવન નામની ઓળખ તો આપી દેવામાં આવી છે, પરંતુ ડુંગર ઉપર પર્યાવરણની ચોકસાઈ અને જાળવણી યોગ્ય રીતે થાય તે દિશા તરફ પણ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે। નમસ્કાર, મેં અહીંયા ખડકિયા પવિત્ર ઉપવન પાસે ઊભો છું। ખરેખર સરસ ફરવાલાયક એક સ્થળ છે, ઉપર અંબા માતાનું મંદિર પણ બનાવેલું છે, આજુબાજુમાં ખૂબ લીલીછમ હરિયાળી પણ છે। પ્રવાસીઓ માટે ફરવાલાયક ખૂબ જ મહત્ત્વનું ને સારું એવું સ્થળ છે, પરંતુ અહીંયા આગળ છે એ પ્રવાસીઓ આવે છે, આવીને નાસ્તા કે જે કંઈ પેકેટ લાવે છે અને એ પેકેટના કાગળો કે આ તે જે તે કચરો છે તે બધો આજુબાજુમાં ફેંકે છે અને ગંદકી થાય છે, તો આ ગંદકીને દૂર કરવા માટે પ્રયાસો થવા જોઈએ।